નમસ્તે દર્શક મિત્રો, ઈટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું દીપક રાજાણી. દર્શકો, ભારતના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની પ્રથમ જીત વખતે જણાવ્યું હતું કે નાનકડા શહેરમાંથી પણ રાજકુમાર નીકળતા હોય છે. આવી જ કંઈક હકીકત સાર્થક થઈ છે. જામનગરના નાનકડા શહેર ખંભાળિયામાંથી નીકળેલા અને સંઘર્ષ ગાથા લાંબાણપૂર્વક ચલાવીને આગળ વધેલા એવા શ્રી પરિમલ નથવાણી હારે. પરિમલ નથવાણીની વાત કરીએ તો સ્વાભાવિક રીતે રિલાયન્સ ગ્રુપ અને પરિમલ નથવાણી એક સિક્કાની બે બાજુ. પરિમલ નથવાણી એટલે રિલાયન્સ અને રિલાયન્સ એટલે પરિમલ નથવાણી. પરિમલ નથવાણી આજે ઈટીવી ન્યૂઝ ગુજરાતીના કાર્યક્રમ ફેસ ટુ ફેસમાં આપણી સાથે ઉપસ્થિત છે. પરિમલભાઈ, ઈટીવી ન્યૂઝના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર મિત્રો. પરિમલભાઈ, સૌથી પહેલો સવાલ કે આપે આપની જિંદગીમાં ખૂબ જ સંઘર્ષ કેળવ્યો છે અને સંઘર્ષમય જિંદગી આપે આગળ વધારી. રિલાયન્સમાં આપ આવ્યા અને જે રીતે રિલાયન્સની પ્રગતિ ગુજરાતમાં અને દેશમાં થઈ એમાં આપનું બહુ મોટું યોગદાન છે. તો આપને તક કેવી રીતે મળી અને આપ આ અંગે કેવી અનુભૂતિ વ્યક્ત કરો છો? હું આજે જે પણ કહી છું એ દ્વારકાધીશમાં મારી જે અપરમ શ્રદ્ધા છે, શ્રીનાથજી બાવા હોય, મારા ખોડિયાર કુળદેવી ખોડિયાર હોય, એમના આશીર્વાદથી આપે જેમ કીધું સંઘર્ષ કરતાં કરતાં હું આવ્યો, એ વાત સાચી છે. અને રિલાયન્સમાં હું જ્યારે આવ્યો ત્યારે અનેક પડકારો હતા. 1995 હું વાત કરું તો જ્યારે જમીન સંપાદન એક્વિઝિશન જે થયું હતું એ ટેકનિકલ કારણોસર ગુજરાત હાઈકોર્ટે એને સ્કોસ કર્યું હતું અને મને ત્યારે ધીરુભાઈને મળવાની તક મળી, અમે ફાઉન્ડર ચેરમેનને અને મુકેશભાઈને બધાને મળવાની તક ત્યારે મળી. એ વખતે મને કીધું હતું કે આટલો આ ભાવ આપવા છતાં, એ વખતે મને યાદ છે જમીનનો ભાવ 2000 રૂપિયા વીઘા હતો. મોટી ખાવડી પડાણા, મેઘપર, નાની ખાવડી કાનાલુસ, આ બાજુ બધામાં. અને આપણે કે 20,000 અને 35,000 આપીએ છીએ છતાં ખેડૂતોની નારાજગી કેમ છે એનું કારણ તમે ગોતી કાઢો. તો મેં ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર કામ કરી અને મેં તપાસ કરી કે આટલા સારા ભાવ આપતા હોય એમ છતાં લોકોએ શા માટે કંપનીની સામે વિવાદ ઊભો કરી રહ્યા છે. તો એના મૂળમાં ઉતરી અને એ સમસ્યાઓ ગામડામાં ગામડાવાળાની સાથે બેસી અને ગામડાવાળાની ભાષામાં એમની સાથે આખી સમસ્યાને સમજીને એનું જે મેં નિરાકરણ કર્યું એને કારણે જે એક્વિઝિશન સ્કોસ થયું હતું તો લગભગ 90% જમીન એ જમાનામાં પણ જ્યારે આપણે કન્સેન્ટ એવોર્ડથી એટલે કે સ્વૈચ્છિક રીતે વોલેન્ટરી ડાયલોગ્સથી આપણે મેળવી શક્યા હતા એ મારે જીવનની સૌથી મોટી સિદ્ધિ હતી. રિલાયન્સે જે રીતે પ્રગતિ કરી, રિલાયન્સની રિફાઇનરી આખા દેશમાં મોટામાં મોટી રિફાઇનરી પ્રસ્થાપિત થઈ, અનેક સંઘર્ષો આપે કેળવ્યા અને એક ધીરુભાઈની ગુડબુકમાં આપે નામ મેળવ્યું. ખાસ કરીને ગુજરાતના પનોતા પુત્ર તરીકે, રિલાયન્સના એક ગુજરાતના હર્તા કરતા તરીકે આપે કેવી લાગણી અનુભવો છો અને આપે જે ડિલિવર કર્યું છે એનો આપને કેટલો સંતોષ છે? મને જે તક મળી અમારા ફાઉન્ડર ચેરમેન ધીરુભાઈ તરફથી, એણે મારામાં જે કામ કરવાની પદ્ધતિને મારામાં જે એમણે મહેસૂસ કર્યું હતું અને દિન પ્રતિદિન એમણે મને વધુ ને વધુ જવાબદારીઓ આપતા ગયા અને અત્યારના અમારા ચેરમેન મુકેશભાઈ અંબાણી જેણે મારામાં સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો અને હું જે કરું છું એ કંપનીના હિતમાં અને કંપની માટે કરું છું અને કંપની માટે જ ઉઠું છું અને કંપની માટે જ હું ઊંઘી જઉં છું રાત્રે, એમ કહું તો ખોટું નથી. અને એમનું જે પણ કંઈ કામ કંપનીનું છે એ મારા પોતાનું છે અને મારું જીવન છે એ કંપનીને ન્યોછાવર છે. અને એ લગનથી હું મેં હંમેશા રિલાયન્સના હિતના રક્ષા કરવા માટે મારો જેટલો પ્રયત્ન થઈ શક્યો એટલો મેં કર્યો છે. એને કારણે આજે રિલાયન્સમાં મને જે માન સન્માન મળ્યું છે અમારા ચેરમેન મુકેશભાઈ તરફથી કે મારા કઝિન મનોજભાઈ મોદી તરફથી કે સમગ્ર અંબાણી પરિવાર તરફથી, એ મારા મહેનતનું પરિણામ છે અને કંપનીએ મને રેકગ્નાઇઝ કર્યો છે. તમે રિલાયન્સના મેઇન ગુજરાતના ઇન્ચાર્જ છો, તમે રિલાયન્સના હર્તા કરતા છો, એની સાથે સાથે હવે તમારી આગળ સંસદ સભ્ય લાગ્યું છે.
તો એક આ રાજકારણમાં જવાની વાત તમારા મનમાં કેવી રીતે આવી? રાજકારણમાં મને નાનપણથી જ શોખ હતો અને મારા મામાના પરિવારમાંથી પણ મારા જે નાના હતા, મમ્મીના કાકા, એ પણ એ સૌરાષ્ટ્રના નાણાપ્રધાન હતા, ગીધુભાઈ કોટક. અને ત્યારથી એ ફેમિલીનું મેં, હું બહુ નાનો હતો ત્યારથી, અને કોલેજ લાઈફમાં પણ મેં ઘણા બધા એક્ટિવિટીમાં ભાગ લીધો હતો, સ્ટુડન્ટ એક્ટિવિટીમાં. અને મને ત્યારે ઈચ્છા હતી. એક તબક્કે હું જામ ખંભાળિયામાંથી મેં અપક્ષ વિધાનસભાની ચૂંટણી લડવાનું પણ દુઃસાહસ કર્યું હતું, પરંતુ સમય પારખીને મેં એ ફોર્મ પાછું વિડ્રો કર્યું હતું અને હું ચૂંટણી લડ્યો નહીં. પણ એક મનમાં હતું કે એક દિવસ મારે રાજ્યસભા સુધી પહોંચવું છે. તો ખંભાળિયાની વિધાનસભાને સ્વપ્નું છોડી અને મેં રાજ્યસભાનું મેં વિચાર્યું અને ભગવાન દ્વારકાધીશે મને સાથ આપ્યો. ટૂંકમાં તમે દુઃસાહસ કરવાની ટેવ વાળો તો છો, જેમ કે ભાઈ દુઃસાહસ કરવું છે અને પછી સાહસ કરી લ્યો છો અને એ સાહસ તમે કરી બતાડ્યું અને રાજ્યસભાના સાંસદ બની ગયા કોઈ પણ જાતની ચૂંટણી લડ્યા વગર. એ પણ ના, રાજ્યસભામાં ચૂંટણી તો હતી જ. હું પહેલી વખત જ્યારે ઝારખંડ ગયો, પણ એકમાત્ર સંસદ સભ્ય ત્યારે હતા ટેકલાલ માતોજી, એમની આંગળી પકડીને હું ત્યાં ગયો હતો. એ મને દિલ્હીથી લઈ ગયા હતા અને એમણે મને કીધું કે તમે જીતી શકશો, અહીંયા શક્ય છે. તો એમણે મને એક રસ્તો બતાડ્યો અને અમારા ચેરમેન મુકેશભાઈ અંબાણીએ મારામાં વિશ્વાસ રાખી અને મને કીધું કે તું આગળ વધ. એને કારણે હું આ સ્થાન ઉપર પહોંચી શક્યો. કોર્પોરેટ કંપનીના તમે એક પ્રતિનિધિ તરીકે રાજ્યસભાના સાંસદ બન્યા. સ્વાભાવિક રીતે કોર્પોરેટ કંપની કઈ રીતે કામ આ પ્રકારના કામોમાં લેતી હોય છે એ જગજાહેર હોય છે. તો તમને જ્યારે તમે સાંસદ બન્યા ત્યારે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને બન્યા કે તમને એક તક મળી ગઈ તમે બની ગયા? નહીં, સામ દામ દંડથી રાજ્યસભામાં જવાતું નથી હોતું અને એ પણ અજાણ્યા પ્રદેશમાં. એક તક મળી ગઈ તો ઝારખંડના જે અમારા ધારાસભ્યો હતા એમણે મારામાં અતૂટ વિશ્વાસ રાખ્યો અને મારી પાસે કંપનીનું ગુડવિલ હતું. એને કારણે હું ત્યાંથી ઇલેક્શન પહેલાં 2008માં જીતો, પછી 2014માં બીજી વખત હું જીતો. તો એ અને બીજી વખત જીતો ત્યારે મારું કામ ત્યાં બોલતું હતું. 2014માં જ્યારે હું પહેલી વાર ગયો ત્યારે મને અલગ લેબલ લાગ્યું હતું બહારી ઉમેદવારનું, પરંતુ બીજી વખત ગયો તો અત્યારે કોઈ એમ ન કહી શકે કે હું ઝારખંડમાં આયાથી ઉમેદવાર છું કે બહારનો ઉમેદવાર. જનરલી સાંસદો દેખાતા નથી હોતા અને આપ તો જામનગર, રાજકોટ, અમદાવાદ, બોમ્બે, દિલ્હી વચ્ચે ફરો છો, તો સ્વાભાવિક આપ આપના એરિયાનું ધ્યાન કેવી રીતે રાખી શકતા હશો? એટલે જે આપના માટે પહેલી વખત બહારી ઉમેદવારની વાત થઈ એ છાપ ભૂસવા માટે આપે શું કર્યું? કારણ કે સ્વાભાવિક આપની કર્મભૂમિ ગુજરાત છે, તો ગુજરાત બેઠા બેઠા આપ રાંચીનું ધ્યાન કેવી રીતે રાખી શકતા હશો? ના, હું આને આ વાતને ફેરવીશ કે મારી કર્મભૂમિ ઝારખંડ છે અને જન્મભૂમિ ગુજરાત છે. એટલે ત્યાં મારું એક કાર્યાલય મેં 2008માં શરૂ કર્યું હતું હરમુમાં અને મેં પહેલા દિવસથી ત્યાં 4-5 માણસોને એપોઇન્ટ કરી અને મારું કામ મેં શરૂ કર્યું હતું. અને મેં જે લોકોને વાયદો કર્યો હતો કે હું કંઈક કરી બતાડીશ, તો મેં ત્યાં 2008થી અત્યાર સુધીમાં મેં ખૂબ સારું કામ કર્યું અને લગભગ રાજ્યસભામાં પણ 700 ઉપરાંત પ્રશ્નો મેં પૂછ્યા છે, જેની અંદર ઝારખંડના પણ મોટાભાગના પ્રશ્નો, અડધા ઉપરાંતના પ્રશ્નો ઝારખંડ વિશે છે. એટલે સ્વાભાવિક રીતે આપના સાંસદ થવાથી ઝારખંડને ફાયદો થઈ રહ્યો છે અને ગુજરાતને ક્યાંક મહદઅંશે ફાયદો થઈ રહ્યો છે. બિલકુલ, ઝારખંડમાં તો મેં જે કામ કર્યું છે એનાથી તો ત્યાંના લોકો એનો પ્રતિભાવ આપે છે. મેં મારી એક બુક મૂકી છે, ઝારખંડ મેરી કર્મભૂમિ, એમાં ત્યાંના તમામ રાજકીય લોકો અને અખબારોના એડિટરોએ આ વાતને બિરદાવી છે. અને ગુજરાતના પ્રશ્નો પણ હું રાજ્યસભામાં ઉઠાવું છું, કારણ કે ગુજરાતના મૂળ પ્રશ્નો મારા લોહી લોહીમાં વણાયેલા છે. મને ખબર છે કે શું સમસ્યા છે, એટલે મને બંને રાજ્યનું પ્રતિનિધિ કરવાની મને તક મળે છે. રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી સાથે ફેસ ટુ ફેસમાં ચર્ચાનો દોર યથાવત રહેશે. સમય થયો છે એક નાનકડા બ્રેકનો.